નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે વિડિયો લેક્ચરમાં. આજનો આપણો ટોપિક છે પ્લ્યુરલ્સ. પ્લ્યુરલ્સ એટલે કે બહુવચનો. આપણે નાઉન્સ શીખી ગયા. નાઉન એટલે નામ, એનું સામાન્ય વર્ગીકરણ પ્રોપર નાઉન, કોમન નાઉન, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન, એવી પણ માહિતી મેળવી. હવે અહીંયા કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ જે નાઉન છે એમાં વર્ગીકરણ છે, એનો થોડો ઉપયોગ આપણે આમાં કરશું જેથી એની પ્રાથમિક માહિતી મેળવી શકીએ. તો ખાસ કરીને ગણી શકાય તેવા એકવચન નામોનું બહુવચન થઈ શકે છે. બહુવચનને આપણે ટૂંકમાં બહુવચન એમ કહીશું. તો આ માહિતી ખાસિયત રાખવું કે ગણી ન શકાય તેવા નામનું, એ તો સ્વાભાવિક વાત છે કે જેને ગણી ન શકે એનું બહુવચન થઈ શકે નહીં. માટે ગણી શકાય તેવા એકવચન નામોનું બહુવચન થઈ શકે છે. નામો એટલે કે નાઉન્સ. હવે આ નામોનું બહુવચન કરવા માટે કેટલાક નિયમો છે, એ નિયમો પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું જેથી તમને સરળતાથી યાદ રહી જાય. અને આ નિયમો અને ઉદાહરણો પણ સરળ છે. કારણ તો કે નામ કોઈ પણ હોય એનું બહુવચન કેમ કરવું જો એનો નિયમ આપણને ખબર હોય. દાખલો ગમે એવો કરવો હોય પણ જો એના સૂત્રો એના નિયમનો આપણને ખબર હોય, કઈ રીતે દાખલો સોલ્વ કરી શકાય એ ખબર હોય, તો એનો ઉકેલ અને ચોક્કસ જવાબ મળે છે. એની જેમ વ્યાકરણમાં પણ મિત્રો એવું છે, ગ્રામરના વ્યાકરણના નિયમો આવડે તો વ્યાકરણ આવડે, એમ અહીં બહુવચનોના જે નિયમો છે એ આપણે જોવાના છે અને નિયમો મુજબ કઈ રીતે બહુવચન થાય એ સમજવાનું છે. તો ચાલો આપણે એકદમ સરળ અને સ્પષ્ટ રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ જે નિયમ છે પેલો એ છે કે સામાન્ય રીતે નામના અંતે એસ પ્રત્યય લગાડવાથી તેવા નામોનું બહુવચન થાય છે. સામાન્ય રીતે નામના અંતે એસ પ્રત્યય લગાડવાથી તેવા નામોનું બહુવચન થાય છે. જેમ કે અ બેગ, તો બેગ્સ, બેગમાં એસ લગાડવાથી બેગ્સ એનું બહુવચન થઈ ગયું. ગર્લ, તો ગર્લ્સ. ટ્રી, તો ટ્રીઝ. તો આમ સામાન્ય રીતે નામને અંતે આપણે એસ પ્રત્યે લગાડીએ એટલે નામનું બહુવચન થશે. ત્યારબાદ બીજો નિયમ છે મિત્રો, જો નામના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ જેવા અક્ષર હોય તો તેવા નામોને અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી નામોનું બહુવચન થાય છે. હવે કઈ રીતે? તો કે બસ જેમાં એસ છે એ છેલ્લો અક્ષર છે, ઈએસ પ્રત્યય લગાડવાથી બસનું બસીસ, એની જેમ જ ક્લાસ, ડબલ એસ, ક્લાસીસ. અ બેન્ચ, તો બેન્ચીસ. અ મેંગો, છેલ્લે ઓ છે તો પણ મેંગોઝ. બોક્સ, બોક્સીસ. બ્રશ, બ્રશીસ. આમ જો નામના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ જેવા અક્ષર હોય તો તેવા નામોને અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી તેવા નામોનું બહુવચન થાય છે. હવે એક વાત તમે નોટ કરી હશે મિત્રો કે અહીં જ્યારે એકવચન નામ છે ત્યાં આગળ આર્ટિકલ એ અથવા એમ લગાડેલો છે, બહુવચન નામમાં આર્ટિકલ લાગેલો નથી. આર્ટિકલ આપણે શીખશું ત્યારે એ વાતને ખાસ ધ્યાનમાં લેશું જ, પરંતુ આ અત્યારે આપણે મુદ્દો શીખી રહ્યા છીએ બહુવચનનો, તો એ વાતને જરૂર નોંધવા લઈએ કે કોઈ પણ બહુવચન નામની આગળ આર્ટિકલ એ અથવા એમ લાગતો નથી. જ્યારે ચોક્કસ પ્રકારની બાબતોમાં ધ સાથે આ બહુવચન નામ આવે છે, એ પણ આપણે આગળના લેક્ચર્સમાં આગળ જેમ જેમ શીખતા જશું એમ માહિતી મેળવશું. ત્યારબાદ મિત્રો ત્રીજો નિયમ છે, જો નામના અંતે વાય હોય
અને તેની પહેલા વ્યંજન. સ્વર અને વ્યંજનની તો આપણને લગભગ દરેકને ખ્યાલ છે જ કે અંગ્રેજીના મૂળાક્ષરો 26, તેમાંથી 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ, અને તે સિવાયના જે મૂળાક્ષરો છે એને આપણે કહેશું વ્યંજન. એટલે 5 સ્વર સિવાયના જે મૂળાક્ષરો છે એને આપણે કહેશું વ્યંજન. તો જો નામના અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન, એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના મૂળાક્ષરો હોય, તો વાયને દૂર કરી આઈ એસ પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. જેમ કે અ બેબી, તો બેબીઝ. વાયને દૂર કર્યો એની પહેલા બી જે વ્યંજન છે, માટે વાયને દૂર કરીને આઈ એસ લગાડવાથી બેબીઝ. લેડી, વાયની પહેલા ડી છે જે પણ વ્યંજન છે, તો લેડીઝ. સ્ટોરી, તો વાયની પહેલા આર છે જે વ્યંજન છે, માટે વાયને દૂર કરી આઈ એસ લગાડ્યું, તો બેબીનું બેબીઝ, લેડીનું લેડીઝ, સ્ટોરીનું સ્ટોરીઝ. આમ જો નામને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય, તો વાયને દૂર કરી આઈ એસ લગાડવાથી નામનું બહુવચન થાય છે. તેવી જ રીતે મિત્રો, જો નામના અંતે વાય હોય, જો નામના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર, સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વર છે. જો નામના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર એટલે કે એ ઈ આઈ ઓ કે યુ, આ 5માંથી કોઈ સ્વર હોય, તો માત્ર એસ પ્રત્યય લગાડવાથી તેવા નામોનું બહુવચન થાય છે. જો નામને અંતે વાય હોય અને તેની પહેલા સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય, તો માત્ર એસ પ્રત્યય લગાડવાથી જ આ નામનું બહુવચન થાય છે. જેમ કે અ બોય, તો વાયની પહેલા ઓ છે, સ્વર છે, તો બોયઝ. કી, વાયની પહેલા ઈ છે, તો કીઝ. એની જેમ મંકી, તો વાયની પહેલા ઈ છે, તો મંકીઝ. આમ મિત્રો, કોઈ પણ નામને અંતે વાય હોય અને તેની પહેલા સ્વર હોય એ ઈ આઈ ઓ કે યુ, તો માત્ર એસ પ્રત્યય લગાડવાનો છે, ત્યાં વાયને દૂર કરીને આઈ એસ લગાડવાનું નથી. તો ખાસ આ 4 નિયમો અને આગળના નિયમો પણ આપણે અત્યારે આગળ શીખીએ છીએ, પણ ખાસ આ 4 નિયમો છે એનું રિવિઝન કરી લ્યો. એટલે એકવાર મેં સમજાવ્યું છે, તમે પણ એકવાર જોઈ લ્યો, વાંચી લ્યો, સમજી લ્યો. થોડી વાર બોર્ડ પર નોંધ છે એ તમારે નોટબુકમાં નોંધ કરવી હોય, અથવા વાંચીને વ્યવસ્થિત મગજમાં આપણે મનથી ઉત્સાહથી અભ્યાસ કરવાનો છે મિત્રો. તો એકવાર શાંતિથી છે એ તમે જોઈ લ્યો, નોંધ વાંચી લ્યો, ત્યારબાદ આપણે આગળના નિયમો શીખીએ. તો શાંતિથી નોંધ છે એ વાંચી લ્યો અને મનથી તૈયાર કરી લ્યો. હવે મિત્રો, તમે આગળના નિયમોની નોંધ કરી લીધી હશે. ત્યારબાદના કેટલાક નિયમો એવા છે કે જેની આપણે બહુવચન કરતી વખતે કાળજી રાખવાની છે. દરેક નિયમો વ્યવસ્થિત એકવાર આપણે યાદ રાખી લઈએ તો બહુ સરળ ટોપિક છે. આમ તો બહુવચન કરવું, એક વચન છે એ બહુ સરળ અને સ્પષ્ટ બાબત છે, કારણ કે આપણે બોલીએ છીએ ત્યારે એક વચન કે બહુવચન છે એનો આપણે ખ્યાલ રાખતા જ હોઈએ છીએ. અંગ્રેજી ભાષામાં પણ બોલતી વખતે ઘણા શબ્દો સરખા ઉચ્ચારણવાળા હોય, પણ લખવામાં આપણે ફેરફાર થોડો કરવાનો હોય છે. હવે ઘણી બધી બાબતો શીખવાની છે, પણ આજે ફરીવાર આપણે આગળના નિયમો છે એના તરફ આગળ વધીએ. જો નામના અંતે એફ કે એફ ઈ હોય, તો તેવા નામોને અંતે વીઈએસ પ્રત્યય લગાડવાનું છે. પણ કઈ રીતે? જો અહીંયા મેં નોંધ એટલા માટે નથી લખી કે એફ કે એફ ઈને દૂર કરવું, કારણ કે ઘણી વાર આપણે એક વસ્તુ યાદ રાખી લઈએ કે ભાઈ વીઈએસ લગાડવાનું છે, પણ કઈ રીતે?
तो क्या आज एफ के एफ ही छे इन्हें दूर करीने ले खास नोंद याद रख जो मित्रों के एफ के एफ ई होय तो ते दूर थशे अने तेरा बदले वीएस लगाडवानु छे फरी वार जोने के जो नाम ना अंते एफ के एफ ई होय तो तेने आपने दूर करीने तेवा नामों ने अंते वीएस प्रत्यय लगाडवाथी नामनु बहुवचन थशे जेम के लीप तो चले एफ छे तो लीव्स एफ ने दूर करीने वीएस लगाड्यो छे लाइक एफ ई ने दूर करीने वीएस लगाड्यो छे लॉफ रोटली के रोटलानो टुकड़ो एवो एनु गुजराती थाय तो लॉस एफ ने दूर करीने वीएस लगाड्यो छे आम आ नियम मा एफ के एफ ई अबे केटला अपवाद रूप नामो पण आमे छे जेम के स्कार्प तो स्कार्प्स एवी रीतना પણ એ આપણે આગળ જોઈશું જે અપવાદરૂપ નામો છે તો સાથે એ પણ કહી દઉં કે નિયમ છે એમાં કેટલાક અપવાદો પણ આવતા હોય છે મિત્રો તો એને પણ આપણે ધ્યાનમાં રાખવાના છે જે નિયમોની બાબત આપણે શીખી લઈશું પછી આગળ અપવાદરૂપ શબ્દો છે એના પર પણ થોડી એક નજર નાખવાની છે એ પણ યાદ રાખવાના છે બીજો નિયમ જે છે એ છે કેટલાક અપવાદરૂપ નામોને અંતે જો હમણાં જ વાત આપણે કરી કેટલાક અપવાદરૂપ નામો કે જેમાં અંતે ઓય ઓ હોય આપણે પહેલા શીખી ગયા કે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ પણ કેટલાક અંતે ઓ હોય એવા અપવાદરૂપ નામોને અંતે ઈએસ નહીં પણ માત્ર એસ લગાડવાથી એનું બહુવચન થાય છે ઈએસ નહીં પણ માત્ર એસ લગાડવાથી કઈ રીતે ક્યાં શબ્દ તો કે ફોટો છે તો ફોટોઝ સોલો સોલોસ રેશિયો રેશિયોસ ડાયનામો ડાયનામોસ તો આ અમુક નામ એવા છે કે જ્યાં આપણે માત્ર એસ લગાડવાનો છે ઈ એસ નહીં આવા કેટલાક નિયમોની વિગતે ચર્ચા પણ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ક્લાસરૂમમાં ટીચર સાથે આવી ડિસ્કશન કરવાથી વધુ આપણું નોલેજ છે એ પાકું થાય છે જ્ઞાન વધે છે જ્ઞાનમાં વધારો થાય છે તો આવી બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો જો નામના અંતે સ્વર સ્વર એટલે ક્યાં પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ અને યુ આવા પાંચ સ્વર છે એ બેવડાતા હોય અથવા તો ડબલ આવે બે સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે હવે જો અહીંયા બેવડાય અથવા તો બે સ્વર બંને યાદ રાખવાનું છે બે સ્વરો હોય અથવા બેવડાય જેમ કે બી તો બી ડબલ ઈ બી તો ત્યાં આપણે અંતે શું લખેડ્યું છે અહીંયા ઓ અને ઈ બે સ્વર છે તો માત્ર એસ લગાડ્યો ઝૂ છે જેમાં ડબલ ઓ ઓ બેવડાયા છે તો એને અંતે એસ લગાડ્યો પોર્ટફોલિયો આઈ અને ઓ છે તો એમાં એસ લગાડ્યું તો આ નિયમમાં એવું કહેવાય છે કે જો નામના અંતે સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ બેવડાય અથવા બે સ્વરો હોય અંતે ખાસ યાદ રાખવાનું અંતમાં તો માત્ર એસ પ્રત્યય લગાડવાથી જ નામનું બહુવચન થશે ખાસ આ બધી નોંધ કરી લેજો મિત્રો આ બધું યાદ રાખવાનું છે અને સરળતાથી સહજતાથી યાદ રાખવાનું આમાં કોઈ પ્રેશર કે ટેન્શન જેવી વસ્તુ છે ને ઇંગ્લિશ ગ્રામર એના નિયમો આવડે અને સહજતાથી આપણે જેટલું શીખીએ એટલું યાદ રહે છે અને પ્રેક્ટિસ ખાસ જેટલા આપણા વિડીયો લેક્ચર્સ છે એમાં જે કાંઈ નોંધ બોર્ડ પર કરવામાં આવી છે બધી જ નોટબુકમાં ઉતારો વારંવાર એનું પુનરાવર્તન કરતા રહ્યો અહીંયા આપણી બોર્ડની મર્યાદા છે સમયની મર્યાદા છે એના કારણે જ્યાદા ઉદાહરણો લઈ શકાતા નથી તો એવું કરો કે તમે બીજા આવા ઉદાહરણો લખો આપણે હોમવર્ક જે છે એ જાતે જ નક્કી કરી લેવું જોઈએ આજે આ ટોપિક અમે શીખ્યા છીએ તો અને નિયમો બધા યાદ કરી લેશું એને લગતા ઉદાહરણો લખશું આ આપણે સ્વ પ્રયત્નથી
થોડું વધુ શીખી શકીએ. ત્યારબાદનો નિયમ છે કમ્પાઉન્ડ નાઉન્સમાં. કમ્પાઉન્ડ નાઉન આપણે નાઉનના ટોપિકમાં શીખી ગયા. કમ્પાઉન્ડ નાઉન બે નામનું સંયોજન હોય ને આપણે કમ્પાઉન્ડ નાઉન કહે છે. કમ્પાઉન્ડ નાઉન્સમાં મુખ્ય શબ્દને અંતે એસ લગાડવાથી નામનું બહુવચન થાય છે. જેમ કે બ્રધર ઇન લો છે તો ત્યાં આપણે શું લખશું? બ્રધર ની બદલે બ્રધર્સ ઇન લો. બેડરૂમ જો મુખ્ય શબ્દ, મુખ્ય શબ્દ કયો છે આ નામમાં? તો કે બ્રધર, એને એસ લગાડવાનો છે. બેડરૂમમાં રૂમ છે એ બહુવચન છે. પી હેન માં હેન મુખ્ય શબ્દ છે તો હેન્સ. આ મુખ્ય શબ્દને અંતે એસ લગાડવાથી બહુવચન નામ બને છે. પછી આપણે અપવાદરૂપ શબ્દોમાં ઘણા શબ્દો છે એ સીધા જ લઈ લેતા હોઈએ છીએ, પણ મેં થોડું એનું વર્ગીકરણ કરીને આપ્યું છે. સમય થોડો વધુ ઓછો થાય કેમ કે ટોપિક શીખીએ છીએ તો થોડું એને વધુ ચીવટ કાળજીથી શીખીએ. મિત્રો હવે કેટલાક અનિયમિત અથવા અપવાદરૂપ નામોનું બહુવચન આંતરિક સ્વરોમાં પરિવર્તન કરવાથી થાય છે. જેમ કે સ્વર તો આપણે ખ્યાલ છે ને એ ઈ આઈ ઓ યુ, આ સ્વરોમાં આંતરિક પરિવર્તન કરવાનું છે એનાથી નામનું બહુવચન થતું હોય. જેમ કે એમ એ એન મેન છે તો એની બદલે શું લખ્યું છે? ઈ મેન, એમ જ વુમનની બદલે વીમેન. શબ્દ તમે જો એનો સ્પેલિંગ તો ડબલ્યુ ઓ એમ એ એન અને ડબલ્યુ ઓ એમ ઈ એન, વુમન અને વીમેન ઉચ્ચારણનું થશે. ટૂથ ટીથ ડબલ ઓ ની બદલે ડબલ ઈ છે. માઉસ બદલે માઇસ, ગુઝ હંસ એના બદલે ગીઝ. તો આમ અમુક શબ્દો એવા છે કે જેનું બહુવચન આંતરિક સ્વરોનું પરિવર્તન કરવાથી થાય છે. તો આ નિયમ આપણે અપવાદરૂપ શબ્દોમાં સામાન્ય રીતે લખતા હોય છે કે આવા શબ્દો આવે તો આટલો ફેરફાર હોય. ત્યારબાદ કેટલાક લેટિન શબ્દો એવા છે કે જેના અંતે યુએસ, લેટિન શબ્દોના અંતે યુએસ લાગે છે એના બદલે જે આઈ નું પરિવર્તન કરવાનું છે એ નિયમ. કે કેટલાક લેટિન શબ્દોના અંતે યુએસ ને બદલે આઈ લગાડાય છે અને યુએમ ને બદલે એ લગાડાય છે. આમ કરવાથી નામનું બહુવચન થાય છે. જેમ કે રેડિયસ છે તો છેલ્લે યુએસ છે તો એને આપણે દૂર કરીને આઈ લગાડ્યું છે, રેડી. સિલેબસ છે એના બદલે સિલેબી. ડેટમ જો છેલ્લે તમને વાત કરી કે યુએમ, યુએમ ને બદલે એ લગાડવાથી તો ડેટમ ની બદલે ડેટા, ડિક્ટમ ની બદલે ડિક્ટા. આમ કેટલાક શબ્દો છે લેટિન શબ્દો છે અમુક એના અંતે યુએસ ને બદલે આઈ લગાડવાથી અને યુએમ ને બદલે એ લગાડવાથી નામનું બહુવચન થાય છે. ત્યારબાદ કેટલાક ગ્રીક શબ્દો કે જેને અંતે આઈ એસ ને બદલે ઈએસ અને ઓ એન ને બદલે એ મૂકવાથી એનું બહુવચન બને છે. જો આ લેટિન શબ્દો પછી ગ્રીક શબ્દો બંનેની વાત આપણે કરીએ છીએ, હવે આગળ બીજા અપવાદરૂપ શબ્દોની વાત કરવાની છે. કેટલાક બહુવચનમાં જ કે કેટલાક એકવચનમાં જ શબ્દો આપણે છે એ બોલતા હોઈએ છીએ અને બંનેનું રૂપ કોમન સરખું થતું એવા આપણે શબ્દો પણ શીખવાના છે. મિત્રો હવે ગ્રીક શબ્દોની માહિતી લઈએ. થોડું સરળ ટોપિક છે, સહેલો છે, એટલે સતત તમને નિયમ એક પછી એક શીખવાડતો હતો કે નિયમ આપણે યાદ રાખવાના છે, સમજવાના છે અને એનો ઉપયોગ ભવિષ્યમાં આપણે કરવાનો છે. મિત્રો થોડી ક્યારેક તમને ઝડપ સ્પીડ લાગે તો વિડીયો ફરી એકવાર જોઈ લેશો. આમ તો બને ત્યાં સુધી આપણે સમય છે એ પૂરતો આપીએ જ છીએ, પણ છતાંય ક્યાંક લાગે તો ક્યાંય તમને ન સમજાયું હોય તો એની ટાઈમ કોન્ટેક સંપર્ક કરી શકો છો. ઉપરાંત આ નિયમો છે એનું ફરી ફરી પુનરાવર્તન કરશો. વિડીયો લેક્ચર્સમાં ક્યાંક થોડું છૂટી ગયું હોય, ક્યાંય ધ્યાન ન રહ્યું હોય તો ફરીવાર રિવિઝન તમે કરી શકો છો એનું. હવે કેટલાક ગ્રીક શબ્દોની વાત છે મિત્રો, કે કેટલાક ગ્રીક શબ્દોને અંતે આઈ એસ ને બદલે ઈ એસ મૂકવાનું છે
અને on ને બદલે a મૂકવાથી બહુવચન બને છે. જેમ કે ક્રાઇસિસ છે એમાં is છે તો એના બદલે es કર્યું છે. This is જે એમાં જો is છે એની બદલે es કર્યું છે. on criterion એના બદલે criteria. એની જેમ નીચે તમે જોશો બંને નામોમાં on ની બદલે એ મૂકવામાં આવ્યું છે અને એ મૂકવાથી એનું બહુવચન થાય છે. તો આવા નિયમો પણ આપણે ખાસ યાદ રાખવા જોઈએ મિત્રો. થોડી વાર તમારી સમક્ષ આ નોંધ છે, મૂકું છું, નોંધ કરી લ્યો બુકમાં. વિડીયો પોઝ કરીને પણ વ્યવસ્થિત બુકમાં નોંધ કરી લેજો, આગળના સમયમાં ખૂબ ઉપયોગી થશે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મિત્રો આવી નાની નાની ભૂલ આપણે કરતા હોઈએ છીએ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં આગળ જતા ખૂબ ઉપયોગી છે. ઘણીવાર આવા સહેલા અને નાના ટોપિક કે જેમાં થોડું આપણું જ્ઞાન, હું એમ નથી કહેતો કે જ્ઞાન નથી, પણ જ્ઞાન મેળવતા સમયે થોડો કચાશ કંઈ રહી ગયું હોય થોડી ઘણી, તો એ આપણે દૂર કરવાના પ્રયત્ન કરવાના છે. અને આ બધી જ વિગતો ખાસ યાદ રાખજો. આપણે ટોપિક ને વ્યવસ્થિત સરળ સ્પષ્ટ રીતે સમજવાનો છે મિત્રો, અને એકદમ ઉત્સાહથી વર્ક કરવાનું છે. થોડો સમય આ બોર્ડ તમારી સમક્ષ નોંધ છે, બોર્ડમાં લખે અહીંયા મૂકું છું. ત્યારબાદ આપણે આગળના નિયમો હવે શીખવાના છે. પહેલા આ નોંધ એકવાર જોઈ લ્યો. હવે આગળના નિયમ આપણે જોઈએ. હવે આપણે મોસ્ટ ઓફ જે કાંઈ નિયમ પર કે નિયમ મુજબ આધારિત હતા એ દરેક નિયમો જોઈ લીધા છે. ત્યારબાદ કેટલાક અપવાદરૂપ શબ્દો કે નામો છે, જેમ કે ચાઇલ્ડ છે એનું બહુવચન થશે ચિલ્ડ્રન, ચાઇલ્ડ્સ ન થાય. ઓક્સનું ઓક્સન થશે, માઉસનું માઇસ આપણે જોઈ ગયા છીએ. સ્ટમક અંતે સીએચ છે છતાં પણ માત્ર એસ લાગશે, અહીંયા એક્સ છે તો ઈએન થશે, ઓક્સિસ થશે નહીં. પ્રૂફ એફ કે એફ નું વીએસ એવું આપણે શીખ્યા, અપવાદરૂપ છે પ્રૂફ્સ, ડ્વાર્ફ્સ, ગલ્ફ નું ગલ્ફ્સ, ઇફ ઇટ્સ ટેન. પછી આઈ છે તો આઈસ, એટીએમ એટીએમ્સ, આ કેટલાક અપવાદરૂપ શબ્દો છે મિત્રો. ત્યારબાદ કેટલાક એવા શબ્દો છે કે જે એક વચન અને બહુવચન બંનેમાં સરખા રૂપો જ હોય છે, જેમ કે એરક્રાફ્ટ, મ્યુઝિક, શિપ, કેટલાક બહુવચનમાં જ હોય. ટૂંકમાં બંનેમાં સરખા વપરાતા શબ્દો જીન્સ, ડિયર, ક્રોસરોડ્સ, સીઝર્સ, એરરિંગ્સ, ગ્લાસીસ, પેન્ટ્સ, સોક્સ, શૂઝ વગેરે જેવા શબ્દો છે એક વચન અને બંને બહુવચન બંનેમાં સરખા રૂપો વપરાતા હોય છે. હા, આપણે એક વચનમાં જરૂર એવું કહીએ કે અ પેર ઓફ સીઝર્સ, પણ સામાન્ય રીતે નામ છે એ આપણે એક વચન કે બહુવચન બંને સરખું બોલતા હોઈએ છીએ. ત્યારબાદ કેટલાક સર્વનામના ફેરફાર છે એ આપણે જોઈ લઈએ. આઈ તો હું, વી તો અમે, મી નું ટૂંકમાં એક વચનનું બહુવચન કરીએ ત્યારે કેટલાક ફેરફારો જે છે સર્વનામમાં, સહાયકારક ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદમાં, એની થોડી વિગત અહીંયા મિત્રો તમને આપી છે, સાથે તો વધુ ખ્યાલ આવે કે બહુવચન કરતી વખતે આપણે અન્ય બીજી કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે. મી હોય તો તેનું અસ થશે માય હોય ત્યાં, અવર થશે માઇન હોય ત્યાં, અવર માય સેલ્ફ હોય ત્યાં અવર સેલ્ફ. યુની બહુવચન જે છે એ યુઝ થશે, પણ જે યોર સેલ્ફની બદલે યોર સેલ્ફ એક જ ફેરફાર છે, બાકી અન્ય વિભક્તિઓ છે એમાં બંનેનું એક વચન અને બહુવચન છે સરખું થાય છે, માટે એ આપેલું નથી. યુ અને યોર સેલ્ફ આ બંને પ્રતિકાત્મક રૂપે અહીંયા આપેલું છે કે આપણે આ વિભક્તિ એ બીજો પુરુષ છે એનું એક વચન અને બહુવચનમાં શું ફેરફાર થાય જોઈ લીધું છે. ત્યારબાદ હી શી ઇટ એનું બહુવચન થશે ધે, કર્મ વિભક્તિ હોય તો ધેમ. ત્યારબાદ સંબંધક વિભક્તિ છે એમાં હી ઇઝ ઓર કે ઇટ્સ હોય તો ધેયર, હિઝ કે હર્સ હોય તો ધેયર્સ, હિમસેલ્ફ હરસેલ્ફ ઇટસેલ્ફ હોય તો ધેમસેલ્ફ. આ સામાન્ય વિગતો જે છે જણાવી છે. પછી એક વચન અને બહુવચનમાં તો કે એમ અને ઇઝ, જેમ કે આપણે આઈ સાથે એમ નો ઉપયોગ કરીએ, હી શી ઇટ સાથે ઇઝ નો ઉપયોગ કરીએ, પણ બહુવચન એનું શું થશે
તો કે હિશિટ નું બહુવચન થશે તે, તો દેની સાથે આર નો ઉપયોગ કરીએ. એકવચન હોય તો વોઝ નો ઉપયોગ કરીએ છીએ ભૂતકાળમાં, જ્યારે બહુવચન હોય અને ભૂતકાળનો વાક્ય હોય તો વેર નો ઉપયોગ કરીએ છીએ. હેઝ હોય તો એના બદલે હેવ થશે, ડઝ હોય તો ડુ. જેમ કે કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે જ આપણે ક્રિયાપદનું એસ કે એસ વાળું અથવા ડઝ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ અન્ય જે છે ત્રીજો પુરુષ એકવચન સિવાયના અન્ય, તો એની સાથે આપણે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરીએ છીએ. તો બહુવચનમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, કારણ તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે હિશી અથવા તો કોઈ પણ નામ, પરંતુ એનું બહુવચન થશે દે, તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ડુડસ માંથી ડુ આવશે. હવે એકવચન ધીસ છે નું બહુવચન થશે ધીસ, અને એકવચન ધેટ છે નું બહુવચન થશે ધોસ. તો આ ખાસ મિત્રો માહિતી યાદ રાખી લેજો. અહીં આપણે પ્લુરલ એટલે કે બહુવચન છે એ ટોપિક પૂર્ણ જાહેર કરીએ છીએ. દરેક ટોપિક્સ દરેક નોંધ છે એ વ્યવસ્થિત નોંધી લેજો, સમજી લેજો. ન સમજાય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો, સંપર્ક કરી શકો છો. તથા ફરી વાર તમને યાદ અપાવી દઉં કે દરેક નોંધ છે એકથી બે વાર વાંચી જાઓ, બે ત્રણ વાર લખો. એવું નથી કે ભાઈ લખવા ઉપર જ એટલું ભારણ આપો કે લખવાથી જ યાદ રહે, વાંચવાથી પણ યાદ રહેતો હોય છે, પણ લેખન કાર્ય છે એ અક્ષર સુધારણા માટે, યાદ રાખવા માટે, પુનરાવર્તન માટે લેખન અને વાંચન બંને ખૂબ જ જરૂરી છે મિત્રો. તો ખાસ એ વિનંતી કે સંપૂર્ણ દર વખતની જેમ કે ઉત્સાહ સાથે આપણે અભ્યાસ કરવાનો છે, દરેક વિગતો યાદ રાખજો. અને તમારી સામે થોડી વાર આ નોંધ છે એ રાખું છું જેથી તમે તમારી બુકમાં નોંધ કરી શકો, વ્યવસ્થિત એ વિગતોને વાંચીને તમે સમજી શકો. તો આપણે હવે નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. આવજો, આભાર.